વહાલા વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પાયર કોચિંગ ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી કે જે ડિસેમ્બર મહિનાની 24 તારીખે લેવાની છે, તેમાં ધોરણ 8ના ગણિત વિષયનું જે પેપર છે તેનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમારું 100 એ 100% સાચું છે. તો એકવાર આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, પહેલો સવાલ, 3x-5y+6માં 8y-4x+3 ઉમેરો. તો તેનો જવાબ છે 3x-4x-5y+8y+6+3. તો તેનો જવાબ આવશે -6x+3y+9. બીજો સવાલ, 3x² -8x+5xy-10માંથી 8-9xy+3x² -5x બાદ કરો. તો આપણે તેનો ઉત્તર આવશે 3x² -8x+5xy-10, કૌંસની અંદર 8-9xy+3x² -5x. હવે જોઈએ તેની બાદબાકી કરીએ તો જવાબ થશે 3x² -8x+5xy-10, -8 9xy+3x² -5x. 3x² ગયા. તો -8x+5x+5xy+9xy-10-8 આપણો જવાબ આવશે 3x+14xy-18. પ્રશ્ન નંબર 2, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર કરો. તેમાં પહેલો સવાલ છે x+7(x-7). તો આપણે અહીં એક્સને કોમન કાઢી લઈએ તો x² (7-1) x+7-1. તો અહીં x² (6x-7). બીજો સવાલ, 2x+1 અને 3x-2. તો 2xને આપણે કોમન કાઢીએ તો 3x-2(x) અને 3x-2 = 6x²-4x+3x-2 = 6x²-6x-2. પ્રશ્ન નંબર 3, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. તો એમાં પહેલું છે 99નો વર્ગ. તો 99નો વર્ગ શોધવો હોય તો 100-1)² = 100²-2. 100-1)² = 10,000-200=1 = 9801. એવી જ રીતે બીજો છે 152નો વર્ગ - 148નો વર્ગ. તો પહેલાં તો આપણે 152નો વર્ગ શોધીએ અને પછી ત્યારબાદ 148નો વર્ગ શોધીએ. તો 150² - 2 - 150 - 2 વર્ગ. તો 150નો વર્ગ + 2 = 150² - 2 વર્ગ. બીજા કૌંસની અંદર 150નો વર્ગ - 2 = 150² - 2 વર્ગ. તો હવે 150નો વર્ગ થશે 22,500 + 600 + 4. અને એવી જ રીતે બીજા કૌંસની અંદર આવશે 22,500 - 600 + 4. તો હવે ટોટલ આપણે બાદબાકી કરીએ 23,104 - 21,904. તો 23,104 - 21,904 જાય તો આપણો જવાબ આવશે 1200. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે, લંબઘનના શિરોબિંદુ વી અને ધાર એની સંખ્યા જણાવો. તો લંબઘનના શિરોબિંદુ વીની સંખ્યા આવશે 8 અને ધાર એની સંખ્યા આવશે 12. બીજો સવાલ, ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધાર, શિરોબિંદુ અને ફલનની સંખ્યા જણાવો. તો ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધારની સંખ્યા આવશે 8, શિરોબિંદુની સંખ્યા આવશે 5 અને ફલકની સંખ્યા આવશે 5. પ્રશ્ન નંબર 5, વિભાગ અમાં આકાર અને વિભાગ બમાં તે ઉપરથી આગળથી જોતાં કેવી દેખાય છે તે દર્શાવે છે. વિભાગ અ સાથે વિભાગ બના યોગ્ય જોડગા જોડો. તો ટેબલ આપેલું છે, તે ટેબલને આપણે ઉપરથી જોતાં જે ચતુષ્કોણ જેવું દેખાય, પછી ટેબલને સામેથી જોતાં તે કંઈક પટ્ટી જેવું દેખાશે, પછી ત્રીજા ચિત્રની અંદર આપણને એક નળાકાર આપેલું છે, નળાકારને આપણે ઉપરથી જોઈએ તો તે આપણને ગોળ દેખાશે, ત્યારબાદ ચોથું આપેલું છે આપણને બોલ્ટ, તો બોલ્ટને આપણે ઉપરથી જોઈએ તો તે ષટકોણ જેવો દેખાય, ત્યારબાદ આપણને પ્રિઝમ આપેલો છે, પ્રિઝમને આપણે ઉપરથી જોઈએ તો તે ત્રિકોણાકારનો દેખાશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.